તમે જે અત્યારે પ્રી બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છો, શું ફીલ કરો છો? આ મારો બોર્ડનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, એટલે આ એક્ઝામમાં જે મેં રિપ્રેઝેન્ટ કર્યા તેમાંથી કંઈ સુધારો વધારા હોય તે પછી હું મારી જે મેઇન બોર્ડની એક્ઝામ છે તેમાં હું મારી મહેનત તે રીતે કરા. કારણ કે આમાં જે મેં એક્સપિરિયન્સ લઈશ, જે બધું મેં નવું શીખીશ, જે મને નહીં ખબર હોય, બોર્ડનો પહેલો એક્સપિરિયન્સ છે એટલે બધી નવી નવી વસ્તુ આવે. જો કે આપણે બોર્ડની સમજે સ્ટીકર લગાવવાનું હોય, ટાઈમિંગ હોય, ને આપણે બોર્ડનું સપ્લિમેન્ટરી જોઈને એની લેન્થ કેટલી હોય, ને અહીંયા બહુ બધા અલગ અલગ એરિયાના સ્ટુડન્ટ્સ આવશે એટલે મને મારો લેવલ ખબર પડશે. હા, કે તમે અત્યારે ક્યાં છો? હા, આ પહેલા તમે કદી પ્રી બોર્ડ એક્ઝામ આપી છે? ના, આ પહેલા મેં કદી પ્રી બોર્ડ એક્ઝામ નથી આપી. આ મારી પહેલી બોર્ડની એક્ઝામ છે. આ હું અત્યારે 10th માં છું. આ મારી પહેલી પ્રી બોર્ડ છે, તો આ મારો બોર્ડનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. એન્ડ કે છે તો આનાથી તમને શું ફાયદો થશે? આ પ્રી બોર્ડ એક્ઝામ તે તમે આપવા જઈ રહ્યા છો, એનાથી શું બેનિફિટ થશે તમને? આ પ્રી બોર્ડ જે છે, મેં કીધું એ રીતે જ મારી પહેલી પ્રી બોર્ડ છે, અને આ પહેલાં મેં કોઈ દિવસ પ્રી બોર્ડ આપી બોર્ડ આપી જ નથી. એટલે આમાં જે બોર્ડના બધા નવા નવા નવી નવી વસ્તુ, જો કે બોર્ડ આપી સ્કૂલમાં લેવાતી એક્ઝામ જેવી સરખી નથી. બોર્ડમાં અલગ અલગ વસ્તુ હોય, જો કે સ્ટીકર લગાવવાનું હોય, તેમાં ટાઈમિંગ હોય, તેમાં ટાઈમિંગ એકદમ પરફેક્ટ હોય, એમાં આપણી સ્પીડ જોઈએ. આમાંથી મને મારી સ્પીડ બી મળી રહેશે, મારે કેવી રીતે લખવાનું છે, જે રીતે મારી પેટર્ન હોવી જોઈએ, એ બધું મને આ પ્રી બોર્ડમાંથી મળી જશે. જો હું ડાયરેક્ટ જ બોર્ડની એક્ઝામ આપવા જાઉં તો પછી પહેલો એક્સપિરિયન્સ એટલે ગડબડ થઈ જાય, ને આમાં ગડબડ થાય તો પછી આપણે બોર્ડમાં સુધારો કરી શકીએ, તેથી આપણું પરિણામ સારું આવે. એટલે કે તમારો આના આપીને ફોબિયા દૂર થશે. એ સિવાય બી બહુ બધું છે, જાણે કે મારે બોર્ડમાં કઈ લેન્થે લખવું જોઈએ, આન્સર કેવા હોવા જોઈએ, અને પ્રશ્નપત્ર જોઈ મારે ગભરાવવું ના જોઈએ, એ તો છે જ. પ્લસ મારે જે સ્ટીકર લગાવવાના હોય, મારે જે ઝડપ રાખવી જોઈએ, તે બધું બી આપણે પ્રી બોર્ડ એક્ઝામ આપીને આપણે એ બધું જાણી શકીએ. એટલે તમે આ જ સ્કૂલ કેમ પસંદ કરી પ્રી બોર્ડ એક્ઝામ આપવા માટે? જો કે નારાયણ લાલા સ્કૂલનું નામ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે, અને ઘણી જગ્યાએ નારાયણ લાલાના રિઝલ્ટના પોસ્ટર પણ મેં જોયા છે, અને આ વખતે એવું સાંભળવામાં આવ્યું છે, અને એવું છે કે નારાયણ લાલામાં સ્કોલરશિપ આપી રહ્યા છે, લોકો સ્કોલરશિપ આપી રહ્યા છે પ્રી બોર્ડના માર્ક્સ પ્રમાણે. એટલે કોઈ બી વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવી હોય તો અહીંયા બોર્ડ એક્ઝામ આપીને પોતાનો સારા માર્ક્સ આવી સ્કોલરશિપનો લાભ મેળવી શકે છે, એ માટે મેં નામ લખ્યું. ઓકે, થેન્ક યુ. એટલે કે આનાથી તમને ઘણો ફાયદો થશે ફ્યુચરમાં. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. થેન્ક યુ.